ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ચાલો આજે આપણે કયો વિષય ભણવાનો છે? જનરલ નોલેજ વિશે આપણે જાણવાનું છે, એટલે કે સામાન્ય જ્ઞાન વિશે. તમે રોજ તો ચિત્રકલા, ગણિત, અંગ્રેજી ભણો છો ને, તો આજે આપણે હવે સામાન્ય જ્ઞાન વિષય ભણવાનો છે. તમારે ક્યાંય લખવાનું નથી, ખાલી સમજણ માટે જ છે, એટલે તમારે ધ્યાનથી વિડીયો જોવાનો છે. તો ચાલો બાળકો, અહીંયા આપણને શું કીધું છે કે આપણું શરીર, એટલે કે આપણા શરીરમાં ક્યાં ક્યાં અંગો છે એના વિશે અહીંયા માહિતી તમને આપી છે. તો પહેલાં તો 5 ઇન્દ્રિયો છે શરીરમાં. આપણા શરીરની કેટલી ઇન્દ્રિયો છે? 5 છે. તો પહેલું શું છે? આંખ, કાન, જીભ, નાક અને 5મી છે ચામડી. આપણા શરીરમાં કેટલા ઇન્દ્રિયો છે? 5 છે. આંખ, કાન, જીભ, નાક અને ચામડી. તો ચાલો હવે આપણે અંગો વિશે જાણીએ. આને શું કહેવાય? વાળ, પછી કપાળ છે, આંખ, કાન, ગાલ, મો, ગરદન, પછી છે છાતી, કોણી, પેટ, હાથનો પંજો અને અંગૂઠો, પગ, પછી પગનો અંગૂઠો, પગનો પંજો, પછી છે દાંત, હોઠ, ખંભો, હાથ, કમર, પછી હાથની આંગળીઓ, હથેળી, સાથળ, ઘૂંટણ ને પગની આંગળીઓ અને છે છેલ્લું એડી. તો આપણા શરીરમાં આ બધા અંગો આપેલા છે આપણને. તો આપણને ખબર છે કે આને શું કહેવાય? તો કે કપાળ કહેવાય. એવી રીતના અલગ અલગ તમને અંગો આપેલા છે અને એના વિશે તમને થોડી ઘણી માહિતી હશે તે છે ને. તો હવે આપણે તો આમાં શું કીધું છે તમને કે આપણું શરીર સાફ રાખવું જોઈએ, એટલે કે તમે તમારું શરીર સાફ રાખતા જશો ને. જો ગંદુ ગોબરું આપણે રાખીએ નહીં, જો એવું રાખીએ તો આપણે માંદા પડીએ. એટલે તમારું શરીર સાફ રાખવું જોઈએ. કઈ વસ્તુ, કયું અંગ સાફ કરવા સાફ થાય તેની વાતચીત કરો. તો જો બાળકો, તમને શું કીધું છે કે કઈ વસ્તુથી કયો અંગ સાફ કરવાની વાતચીત કરો? તો આપણે નાક સાફ કરવા માટે શેનો ઉપયોગ કરીએ? રૂમાલનો કરીએ ને. પછી દાંત સાફ કરવા બ્રશનો ઉપયોગ કરે છે. પછી આંખ સાફ કરવા માટે તમે રૂમાલનો ઉપયોગ કરો છો. અને આપણે રોજ નાઈને આપણે શરીર શેનાથી લૂછીએ છીએ? રૂમાલથી લૂછીએ છીએ ને. તો એવી રીતના તમારે અલગ અલગ અંગો છે એ એના વિશે આપણે માહિતી મેળવીએ. હવે બાળકો, આજે બીજું આપણે રંગો વિશે જાણીએ. તો તમને ખબર જ છે કે કેટલા રંગો હોય છે? 12 રંગ હોય છે. તમારી પાસે રંગ હશે તે પણ તમને ખ્યાલ નહીં હોય કે આને કયો રંગ કહેવાય. અમુક રંગ છે એનો ખ્યાલ હોય, જો લાલ રંગનો તમને ખ્યાલ હોય, લીલા રંગનો હોય, પછી અમુક એવા રંગ હોય જો આ કથ્થઈનો તમને ઘણો ખરાનો ઓછો ખ્યાલ હોય છે. તો એવી રીતના જાંબુડિયો રંગ કહેવાય. તો આપણે રંગો વિશે જાણીએ. તો આ કયો રંગ છે? કાળો રંગ છે. તો કાગડો કેવા રંગનો હોય છે? કાળા રંગનો હોય ને. પછી છે નારંગી. તો નારંગી કેવા રંગની હોય? કેસરી કલર, એટલે કે ઓરેન્જ કલરની હોય. આને કયો રંગ કહેવાય? નારંગી. પછી છે પીળો રંગ. તો સૂર્ય કેવા રંગનો હોય? પીળા રંગનો. આને કયો રંગ કહેવાય? પીળો. પછી છે લાલ રંગ. તો સફરજન કયા રંગનું હોય છે? લાલ રંગનું હોય છે. તો આને લાલ રંગ કહેવાય છે. પછી આ છે જાંબુડિયો, એટલે કે જાંબલી કલર છે. તો આ રીંગણ છે એ કેવા રંગનું હોય છે? જાંબુડિયા રંગનું હોય છે. જાંબુડા પણ આ રંગના જ હોય છે ને, એટલે આને કયો રંગ કહેવાય? જાંબુડિયો. પછી છે વાદળી રંગ. તો વાદળી આકાશ આસમાનની કલર કહેવાય. પછી આને વાદળી કે રંગ કહેવાય, વાદળી એવા રંગનું હોય. પછી છે સફેદ રંગ. તો આને શું? ઈંડું કયા રંગનું હોય છે? સફેદ રંગનું. અને સફેદ રંગ કહેવાય. પછી છે ગુલાબી. તો ગુલાબ છે એ કેવા રંગનું હોય? સોરી બાળકો, ગુલાબ તો લાલ રંગનું હોય છે, પણ આ શું છે? કમળ છે. તો કમળ કેવા રંગનું હોય છે? ગુલાબી રંગ. તો આને આપણે ગુલાબી રંગ કહીએ છીએ. પછી છે લીલો રંગ. પાન છે એ કેવા રંગના હોય? લીલા રંગના હોય. તો એને આને કેવો રંગ કહેવાય? લીલો રંગ કહેવાય.
પછી આની તો તમને ખબર જ હશે, ચોકલેટ ખાવ છો ને એટલે ખબર જ હશે કે આને કયો રંગ કહેવાય, કથ્થઈ રંગ. ચોકલેટ કેવા રંગની હોય છે? કથ્થઈ રંગની હોય છે ને. આ ડેરી મિલ્ક છે, પછી કઈ આવે ફાઇવ સ્ટાર એવી ચોકલેટ આવે ને એ તમે ખાતા જ હશો એટલે ખબર જ હશે કે આ કયો રંગ કહેવાય, કથ્થઈ રંગ. તો ચાલો બાળકો, આજે આપણે જનરલ નોલેજમાં એટલે કે સામાન્ય જ્ઞાનમાં શું જોયું? આપણું શરીર એટલે આપણા શરીરના અંગો જોયા, અને રંગ વિશે આપણે જાણ્યું. જાણ્યું ને તો તમારે ખાલી આ વિડીયો જોઈને અને રંગ પારખવાના છે એટલે કે ઓળખવાના છે, અને શરીરના અંગો વિશે જ માહિતી મેળવવાની. આને તમારે ક્યાંય લીટાઈ સોરી ચોપડી તો નથી, પણ તમારે ખાલી વિડીયો જ જોવાનો છે બાળકો. જોશો ને બધાય? સરસ. તો હવે આપણે આવતા વિડીયોમાં મળશું, ત્યાં સુધી આવજો.